અરવલ્લી જિલ્લો રાજસ્થાનને જોડતો સરહદી જિલ્લો છે ત્યારે બુટલેગરો દ્વારા વિદેશી દારૂ સતત અરવલ્લી જિલ્લામાંથી પસાર કરવામાં આવતો હોય છે. અરવલ્લી જિલ્લા પોલીસ પણ હવે સતર્ક બની છે. શામળાજી પોલીસ દ્વારા રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં શામળાજી પોલીસે બાતમીના આધારે અણસોલ નજીકથી એક કન્ટેનર ઝડપ્યું હતું, જ્યાં પોલીસ દ્વારા ચેકિંગ હાથ કરવામાં આવતા કન્ટેનરમાં વિદેશી દારૂ ભરેલો હતો, જ્યાં શામળાજી પોલીસે કન્ટેનરમાંથી 784 પેટી જેમાં 24,024 વિદેશી દારૂની બોટલ ઝડપી હતી, જેની કિંમત 48.53 લાખ રૂપિયાની કિંમત થાય છે. આમ પોલીસે કન્ટેનર સાથે કુલ મુદ્દામાલ 58,53,400 મળી એક આરોપીને ઝડપી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી. રિપોર્ટર કેતન પ્રણામી, અરવલ્લી. મહેરબાન, ગુજરાત સરકારની પ્રોહિબિશન અધિનિયમ હેઠળની જોગવાઈઓ અનુરૂપ મહેરબાન ડીજીપી સાહેબ દ્વારા કરાયેલ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લાવવા માટેના કડક સૂચનોને ધ્યાને રાખી અરવલ્લી જિલ્લામાં ગાંધીનગર રેન્જના ડીઆઈજી સાહેબજી દ્વારા યોજાયેલ ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન તેમના દ્વારા ખાસ કરીને અરવલ્લી જિલ્લાના જે સરહદી પોલીસ સ્ટેશનો છે તેમને કડક સૂચન કરવામાં આવેલ હતું કે અરવલ્લી જિલ્લામાંથી વિદેશી દારૂની જે હેરાફેરી થાય છે તેના પર નિયંત્રણ લાવવામાં આવે. જે બાબતને ધ્યાને રાખી મહેરબાન એસપી સાહેબ દ્વારા પણ આ બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ હતું અને કડક નિર્દેશ કરાયેલ હતા કે વાહનોનું દિવસ તથા રાત્રિ દરમિયાન સઘન ચેકિંગ કરવામાં આવે. જે બાબત ધ્યાને રાખી તારીખ 27/8/2023 રોજ શામળાજી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી એસ કે દેસાઈ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવેલ વાહન ચેકિંગ દરમિયાન તથા તેમને મળેલ ખાનગી બાતમીના આધારે ટાટાના એક બંધ કન્ટેનરને રોકી અને તેની તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની લગભગ 784 જેટલી પેટીઓ મળી આવેલી હતી, જેમાં કુલ 24,024 નંગ બોટલો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલી હતી અને મુદ્દામૂલની કુલ કિંમત 48,53,400 રૂપિયા જેટલી આંકવામાં આવેલી હતી. આ સાથે એક મોબાઈલ ફોન અને ટાટાના બંધ કન્ટેનરને સીઝ કરી પોલીસે કુલ મુદ્દામાલ રૂપે 58,55,400 રૂપિયાને જપ્ત કરેલ છે તથા વાહનના ચાલક એવા પપ્પુસિંહ રૂપસિંહ રાવતની પણ અટકાયત કરેલ છે અને તેની પૂછપરછ કરતા મળેલ માહિતી મુજબ તેમાં દારૂ ભરવાનું કામ રાજસ્થાનના એક કૈલાસસિંહ નામના એક ઇસમ દ્વારા કરાયેલ હતું, જેની તપાસ જેની શોધખોળ હાલ પોલીસ દ્વારા કરાઈ રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.